વિદ્યાર્થી મિત્રો, ધોરણ દસના રિઝલ્ટને લઈને ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં હશે, જેમ કે રિઝલ્ટ ક્યારે આવશે, ઓનલાઈન કે ઓફલાઈન, સીટ નંબર નથી મળ્યો હજુ, તો કેવી રીતે તમે ઓનલાઈન રિઝલ્ટ જોશો, ધોરણ 9માં આટલા ટકા છે તો ધોરણ 10માં કેટલા ટકા આવશે, તમે જાતે રિઝલ્ટ કેવી રીતે બનાવશો, જો તમે કોઈ પણ પરીક્ષા નથી આપી તો તમે પાસ કે ફેલ, તો આવા ઘણા બધા ક્વેશ્ચન તમારા મનમાં હશે, તો એનો આન્સર હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જોડાયેલું બેલ આઇકન દબાવી દો, એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે અને તમે એક પણ વિડીયો મિસ ના કરો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન, ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે, ઓનલાઈન કે ઓફલાઈન, કેવી રીતે તમને મળશે? તો ધોરણ 10નું રિઝલ્ટ જૂન મહિનાના અંતે ઓનલાઈન આવશે, જે તમને બોર્ડની વેબસાઇટ ઉપર મળશે. ત્યારબાદ ઓફલાઈન રિઝલ્ટ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં મળશે. બરાબર, તો બીજા અઠવાડિયામાં તમને ઓફલાઈન રિઝલ્ટ તમારી શાળામાં મળી જશે, જેવું દર વર્ષે બોર્ડ તરફથી મળે છે તેવું પ્રમાણપત્ર સાથે. તો રિઝલ્ટ જૂન મહિનાના અંતમાં અને ઓફલાઈન જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં. બરાબર, ત્યારબાદ રિઝલ્ટ કેવી રીતે બનશે? તો ધોરણ 10નું રિઝલ્ટ કેવી રીતે બનશે તેની ઉપર એક સરસ વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બધી ડિટેલ એમાં આપવામાં આવી છે, સરળ શબ્દોમાં સમજાવવામાં આવ્યું છે, અથવા તમે ઉપરનું કાર્ડ ક્લિક કરશો ત્યાં પણ તમને મળી જશે, તો એક વખત જોઈ લેજો. ત્યારબાદ ઓનલાઈન રિઝલ્ટ કેવી રીતે જોવાનું? સીટ નંબર તો આપ્યો નથી, તો જુઓ, હજુ જે રિઝલ્ટ છે એ જૂન મહિનાના અંતે મળશે. હજુ શાળા ગુણ અપલોડ કરશે એટલે શાળા તરફથી તમને માહિતી આપવામાં આવશે, આઈડી નંબર આપવામાં આવશે અથવા સીટ નંબર આપવામાં આવશે. એટલે જે પણ માહિતી આવશે ત્યારે હું તમને આપણી ચેનલ ઉપરથી અપડેટ આપી દઈશ, જણાવી દઈશ, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, જો કોઈ પેપર તમે નથી આપ્યું, ધોરણ 10માં તમે એક પણ એકમ કસોટી નથી આપી, પ્રથમ પરીક્ષા જે લેવાય એ નથી આવી, તો તમને કેવી રીતે ગુણ મળશે? તો ધોરણ 10ના જે રિઝલ્ટ આપવાની જે મૂલ્યાંકન પદ્ધતિ છે તે અનુસાર કોઈ પણ પરીક્ષા નથી આપી, ત્યાં શૂન્ય મૂકવામાં આવશે, અને અંતે જો તમારા ગુણ જે તે વિષયના 33 નહીં થાય તો ફૂદડી આપીને પણ પાસ કરી દેવામાં આવશે. ટૂંકમાં આ વર્ષે તમે પાસ છો. બરાબર, તો કોઈ પેપર નથી આપ્યું તો પણ તમે પાસ થશો. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, કેટલાક વિષયની એકમ કસોટી નથી આપી તો તેના ગુણ કેવી રીતે મૂકવામાં આવશે? તો જુઓ, ભાષાના વિષયની વાત કરીએ, જેમ કે અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, તેમાં તો કોઈ એકમ કસોટી લેવામાં નથી આવી, તો તેમાં ગુજરાતીની એકમ કસોટીના ગુણ આપવામાં આવશે. અને જો તમારી શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ ક્વેશ્ચન પૂછ્યો તો સર અમારી સ્કૂલમાં કોઈ એકમ કસોટી નથી લેવાઈ, તો એ સ્કૂલ દ્વારા કંઈક નક્કી કરવામાં આવશે. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ જે ક્વેશ્ચન છે, આ વખતે રિઝલ્ટમાં પર્સન્ટાઇલ રેન્ક કેવી રીતે આપશે? તો જો બોર્ડનું પેપર લેવાય તો પર્સન્ટાઇલ રેન્ક મળી શકે, પણ આ વખતે તો બોર્ડની પરીક્ષા જ નથી લેવાઈ તો પર્સન્ટાઇલ કેવી રીતે મળશે? તો પર્સન્ટાઇલ એટલે શું? જેમ કે 100 વિદ્યાર્થી છે તેમાં સૌથી પહેલો નંબર હોય એને 99.999% રેન્ક, બરાબર, મતલબ એનો પહેલો નંબર છે. પછી એનાથી બીજો નંબર તો એના ઓછા પર્સન્ટાઇલ હોય, મતલબ પર્સન્ટાઇલ રેન્કથી ખબર પડે કે તમારું જે તમે છો, જેટલા વિદ્યાર્થી જેટલું રિઝલ્ટ આવ્યું છે એમાં તમારો કયો નંબર આવે છે. બરાબર, મતલબ જો 49% પર્સન્ટાઇલ રેન્ક છે તો તમારી પાછળ 49% લોકો છે. બરાબર, અથવા તમે 49% વિદ્યાર્થીઓથી આગળ છો. બરાબર, એવી રીતે સમજી શકાય. તો પર્સન્ટાઇલ રેન્ક છે એ મળશે. બરાબર, કેમ? કારણ કે ધોરણ 10ના જે શાળા દ્વારા અપલોડ કરવામાં આવશે ગુણ, બરાબર, ઓનલાઈન, અને પછી બોર્ડ રિઝલ્ટ જાહેર કરવાનું છે, તો એના આધારે પર્સન્ટેજ દરેકે દરેક વિદ્યાર્થીને કંઈક મળશે, તો એના આધારે પર્સન્ટાઇલ રેન્ક પણ બનશે. બરાબર, ત્યારબાદ ધોરણ 9માં ધારો કે 100% છે, મતલબ ધારો કે 70% છે, 90% છે, તો ધોરણ 10માં કેટલા ટકા આવશે? તો જુઓ, ધોરણ 9નું, ધોરણ 10ના હમણાં જે ધોરણ 10નું રિઝલ્ટ છે તેમાં 40% વેઇટેજ છે. બરાબર, એટલે 20 ગુણ પ્રથમ પરીક્ષાના, 20 ગુણ બીજી પરીક્ષાના, તો એમ ટોટલ 40 ગુણ 100માંથી ધોરણ 9ના છે. તો એટલે ધોરણ 10 અને ધોરણ 9ના ગુણ કન્સિડર કરીને રિઝલ્ટ બનાવવું પડે. બરાબર, ડાયરેક્ટલી ખબર ના પડે કે ચલો ભાઈ 70% છે ધોરણ 10માં કેટલા, આ 40% વેઇટેજ છે. બરાબર, તો 70%ના 40% ગણી લો, એટલા તો તમારા આવશે જ મિનિમમ. બરાબર, બાકી ધોરણ 10ના છે. ઓકે,
ત્યારબાદ શું કોઈ ફેલ થઈ શકે? ધારો કે કોઈ વિદ્યાર્થી સ્કૂલમાં જ નથી ગયું તો પણ એ પાસ થશે, કેમ? માસ પ્રમોશન મળ્યું છે એટલે ફૂદડી આપીને પણ પાસ કરી દેશે, બરાબર? ત્યારબાદ આ રિઝલ્ટ મેથડથી કોને ફાયદો થશે? ખાસ જુઓ, જે વિદ્યાર્થી મહેનત કરી રહ્યું છે ધોરણ 9માં, ધોરણ 8માં, ધોરણ 7માં, તેમણે ધોરણ 9માંય મહેનત કરી હશે અને ધોરણ 10માંય મહેનત કરી હશે. તો એવા વિદ્યાર્થી જેમણે ધોરણ 9 અને ધોરણ 10 બંનેમાં મહેનત કરી છે તેમને ફાયદો થશે. જેમણે ધોરણ 9માં એવું વિચાર્યું કે ચલો ધોરણ 9 જ છે, બરાબર, કોઈ ટેન્શન નથી, ધોરણ 10માં બહુ મહેનત કરીશું, બોર્ડમાં સારા ટકા લાવીશું, તો તેમને નુકસાન થશે. કારણ કે ધોરણ 9ના 40% છે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ, જાતે બોર્ડ પહેલાં રિઝલ્ટ જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય? તો જાતે બોર્ડ પહેલાં રિઝલ્ટ તમારે જોવું હોય તો મેં એક વિડીયો બનાવેલો છે તમારા માટે, તેમાં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક પણ આપેલી છે. તો એ જે છે એના આધારે તમે જાતે રિઝલ્ટ બનાવી શકશો, બરાબર. તો એ વિડીયો જોઈ લો, તમને બધી માહિતી મળી જશે. અને જૂન મહિનાના અંતમાં બોર્ડ રિઝલ્ટ જાહેર કરવાનું છે, બરાબર. તો એ પહેલાં તમે તમારા જે 80 ગુણ છે તમને ખબર છે, બરાબર, કે ભાઈ ધોરણ 9ના ગુણ તમને ખબર છે, ધોરણ 10ના એકમ કસોટીના ગુણ ખબર છે, પ્રથમ પરીક્ષાના ગુણ ખબર છે, તો તમે જાતે રિઝલ્ટ 80 ગુણમાંથી બનાવી શકશો. પ્લસ 20 ગુણ સ્કૂલમાંથી જે આપે એટલે 1-2% ઓછા કદાચ આવી શકે, બરાબર. મતલબ તમને અંદાજો આવી શકે કે તમારે કેટલા ટકા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા ક્વેશ્ચન, મારા આન્સર. જો આ સિવાય તમારા કોઈ ક્વેશ્ચન છે તો નીચે મને કમેન્ટ કરી શકો છો. મોસ્ટ ઓફ ક્વેશ્ચનના આન્સર મેં તમને આપી દીધા છે, તો પણ કોઈ ક્વેશ્ચન રહી જાય છે તો નીચે કમેન્ટ કરો, હું તમને જરૂરથી જવાબ આપીશ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કર્યા વગર જતા નહીં, અને તમારા મિત્રોને પણ શેર કરજો. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, એન્જોય.